नमस्कार मित्रों, वीडियो में तुम्हारो स्वागत छे। मित्रों, गुजरात में वरसाद फरी वक्त छे ए खेंचावा लाग्यो छे। त्यारे आवनार दिवसों में गुजरात में वरसाद केवो पड़शे अथवा तो वरसाद पड़शे के नहीं, एनी संपूर्ण बात आज ना वीडियो में करीशुं। तो खास आ वीडियो ने अंत सुधी जोता रहेजो, कारण के गुजरात में अत्यारे सीजन नो जेटलो जोईए एटलो वरसाद पड़ियो नथी। त्यारे सौ कोई लोग छे अत्यारे वरसादनी खूब ज आतुरताथी राह जोई रह्या छे, कारण के खेती माटे पण अत्यारे पाणीनी खूब ज जरूरियात छे। एवा समये ज वरसाद छे ए लांबा समयथी खेंचाया करे छे। वरसादी सिस्टम सक्रिय थाय छे बंगाळनी खाड़ीमां, परंतु आ सिस्टम छे ए मजबूत बनती नथी, अथवा तो बंगाळनी खाड़ीमां जे सिस्टम बने छे ए सिस्टम उत्तर भारत तरफ फंटाई जाय छे, जेना कारणे छे એ ગુજરાતમાં સારો વરસાદ પડતો નથી। ત્યારે હમણાં જે લો પ્રેશર સિસ્ટમ બની હતી એ ઉત્તર ભારત તરફ ફંટાઈ જતા ગુજરાતમાં ફક્ત ને ફક્ત સૌરાષ્ટ્ર વિસ્તાર અને દક્ષિણ ગુજરાતને સૌથી વધારે આ સિસ્ટમનો લાભ મળ્યો હતો। ત્યારે સમાચાર મળી રહ્યા છે કે આવનાર દિવસોમાં એટલે કે 29-30 ઓગસ્ટ આજુબાજુ બંગાળની ખાડીમાં ફરી વખત એક મજબૂત લો પ્રેશર સક્રિય થવા જઈ રહ્યું છે, અને આ લો પ્રેશરને કારણે ગુજરાતમાં છે એ ફરી વખત વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળી શકે છે। જો આ લો પ્રેશર ગુજરાતમાં મધ્ય ભારત સુધી આવે તો ગુજરાતને છે એ આ લો પ્રેશરનો સિસ્ટમનો લાભ સારો એવો મળી શકે છે, પરંતુ આ લો પ્રેશર ઉત્તર ભારત તરફ ફંટાઈ જાય તો આ સિસ્ટમનો લાભ લો પ્રેશરનો લાભ છે ગુજરાતને ઓછો મળે। અગાઉ પણ બંગાળની ખાડીમાં જેટલા પણ લો પ્રેશર સક્રિય થયા હતા એ બધા લો પ્રેશર થોડી અસર ગુજરાતને થઈ હતી, બાકી વધારે અસર છે એ મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ દક્ષિણ ગુજરાતના જે રાજ્યો છે એમાં, દક્ષિણ ભારતના જે રાજ્યો છે એમાં સૌથી વધારે લાભ મળ્યો હતો। ત્યારે હવે આવનાર દિવસોમાં છે અહીંયા તમે જુઓ તો 29 તારીખની આજુબાજુ છે એ બંગાળની ખાડીમાં એક મજબૂત લો પ્રેશર સક્રિય થવા જઈ રહ્યું છે, અને આ લો પ્રેશરની અસર છે એ ગુજરાતને સારી એવી મળી શકે છે, પરંતુ આ લો પ્રેશર છે એ મધ્ય ગુજરાત સુધી જો આવે તો ગુજરાતને એમની સારી એવી અસર જોવા મળી શકે છે, અને ગુજરાતને ફરી વખત 29-30 અને સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં વરસાદનો લાભ સારો એવો મળી શકે છે। અત્યારે તમે જોઈ શકો છો કે તારીખ 30 લઈને આ સિસ્ટમની અસર છે એ ગુજરાતમાં વધારે જોવા મળે છે, જેમાં દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર વિસ્તાર, પોરબંદર છે, ગીર સોમનાથ છે, જૂનાગઢ છે, એ વિસ્તાર છે, દરિયાકાંઠાનો ખાસ વિસ્તાર છે, એમાં આ સિસ્ટમનો લાભ છે, લો પ્રેશરનો લાભ મળી શકે તેમ છે। હાલ અત્યારની વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વધારે વાદળો દેખાય છે, પરંતુ વરસાદ છે વરસતો નથી, કારણ કે બંગાળની ખાડીમાં કોઈ મજબૂત સિસ્ટમ અત્યારે સક્રિય જણાતી નથી, જેના કારણે છે એ વરસાદ આવતો નથી, આવે છે તો ઓછા વત્તા પ્રમાણમાં આવે છે અને ક્યાંક ક્યાંક હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી જાય છે। અગાઉ જે થોડા દિવસ પહેલા સિસ્ટમ ઉદ્ભવી હતી એ સિસ્ટમનો લાભ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારને ઘણો મળ્યો છે, ત્યારે હજી પણ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારમાં વરસાદની ખૂબ જ જરૂરિયાત છે। આમ તો સમગ્ર ગુજરાતમાં છે એ અત્યારે વરસાદની ખૂબ જ જરૂરિયાત છે, તો જે લો પ્રેશર બંગાળની ખાડીમાં સક્રિય થવા જઈ રહ્યું છે, આશા રાખીએ કે આ સિસ્ટમનો લાભ, લો પ્રેશરનો લાભ ગુજરાતને સારો એવો મળે અને સમગ્ર ગુજરાતમાં છે એ ફરી વખત એક સારો વરસાદનો રાઉન્ડ આવે અને તમામ જિલ્લામાં છે એ વરસાદ જોવા મળે। તો મિત્રો, આગળના વિડીયોમાં વાત કરીશું પછીની અપડેટ્સની, તો ખાસ આ વિડીયોમાં આજે જે માહિતી હતી એ આપ સમક્ષ જણાવી છે કે 30-31 આજુબાજુ છે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સક્રિય થવા જઈ રહ્યું છે અને એનો લાભ છે એ ગુજરાતને મળે એમ છે।